विद्यार्थी मित्रों, आजे आपणे धोरण एक मां अंग्रेजीना पेपर विषयनी चर्चा करीशुं। तो दरेके शांतिथी सांभळो। जो विद्यार्थी मित्रों, आपणी एक्जाम 28 जानुआरीथी चालू थवानी छे। ए परीक्षा कई छे? पूरक परीक्षा। हवे तमने एम थतुं हशे के पेपर केवी रीते पूछाशे, तो आजे हूँ तमने अंग्रेजीनुं पेपर स्टाइल केवी रीते छे ए तमने समझाईश के पेपर तमारुं केवुं आवशे। तो जो प्रश्न एक, નીચેના ખાનામાં આપેલા ચિત્રો જો યોગ્ય શબ્દ ફરતે રાઉન્ડ કરો। તો જો આ રીતે ચિત્ર આપેલું હશે, નીચે એનો સ્પેલિંગ આપ્યો હશે। હવે સાચો સ્પેલિંગ હોય એના ઉપર આ રીતે તમારે રાઉન્ડ કરવાનું, પડી ખબર? હવે એ રીતે જુઓ બીજો પ્રશ્ન બે, નીચે આપેલા ચિત્રોમાં બંને બાજુએ જોડો। નીચે આપેલા ચિત્રોને બંને બાજુએ જોડો એટલે કે જોડકા કરો, જોડવાના છે તમારા। જો આ રીતે જોડકા આવશે પ્રશ્ન બે અમાં, જો અહીંયા ચિત્ર આપેલું હશે અને ચિત્રને યોગ્ય સ્પેલિંગ સાથે જોડવાનું છે। તો જો આ પહેલું સ હેટ, તો હેટ એટલે ટોપી થાય, તો આ રીતે જોડવાનું। જો અહીંયા અહીંયા ને અહીંયા બંને સ્પેલિંગ તો એક સરખા જ હશે, પણ એક પહેલી એબીસીડીમાં સ્પેલિંગ આપ્યો હશે અને એક બીજી એબીસીડીમાં। જો આ હેટ HAT અને આ પહેલી એબીસીડીમાં HAT આપ્યો છે, આ બીજી એબીસીડીમાં, એ રીતે બધા એ રીતે જ આપેલા હશે। તો જો આ હેટ, તો આ પહેલી બીજી એબીસીડીનું હેટ અને આ પહેલી એબીસીડીનું હેટ, હેટ એટલે શું થાય? ટોપી। પછી બીજી એબીસીડીનું કાઉ અને આ બીજી એબીસીડીની, એ પહેલી એબીસીડીનું કાઉ, પડી ખબર? એ રીતે જોડવા। પછી ટેપ, તો પહેલી એબીસીડીનો ટેપ અને બીજી એબીસીડીનો ટેપ, ફરીથી સમજાવી દો, આ બીજી એબીસીડી ના પહેલી એબીસીડી, તો આ પહેલી એબીસીડી બીજી એબીસીડીનું હેટ અને આ પહેલી એબીસીડીનું હેટ, પછી આ બીજી એબીસીડીનું કાઉ આ પહેલી એબીસીડીનું કામ, પછી આ બીજી એબીસીડીનું ટેપ આ પહેલી એબીસીડીનો ટેપ, અને આ બીજી એબીસીડીનું હોટ અને આ પહેલી એબીસીડીનું હોટ, તમને ખબર એના ચિત્રમાં એનું ચિત્રનું સ્પેલિંગ શું થાય એ રીતે એને જોડવાનું છે, અને સ્પેલિંગ પહેલી ને બીજી બંને એબીસીડીમાં પૂછાશે એ રીતે તમારે જોડવાનું છે, પડી ખબર ને? હવે આપણે આગળ જોઈએ। હવે જો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન બે બ જોઈએ, નીચે આપેલા ચિત્રો જોઈ એ ઈ આઈ ઓ કે અને યુ વડે ખાલી જગ્યા પૂરો, એ ઈ આઈ ઓ અને યુ વડે ખાલી જગ્યા તમારે પૂરવાની છે। તો જો આ રીતે તમને ચિત્રો આપેલા હશે અને ચિત્રોમાં ખાલી જગ્યા આપી હશે, એમાં આ 5 સ્વરોનો ઉપયોગ કરીને તમારે ખાલી જગ્યા પૂરવાની। જો બતાવીશ, પંખાનું ચિત્ર બતાવીશ અને અહીંયા ફેન લખીશ, હવે ફેનની અંદર F ખાલી જગ્યા N, હવે ફેનની અંદર ફેનનો સ્પેલિંગમાં કયો મૂળાક્ષર ખૂટે છે? તો A, તો પડી ખબર? એ લખવાની, એ રીતે જો આવી ગયો ને એ સ્વરનો ઉપયોગ, એ રીતે તમારે પરીક્ષામાં પૂછાશે કે ખૂટતા સ્વર હોય એ નીચે લખવાના, તમારે નીચે જે સ્પેલિંગ આપ્યા હોય ખૂટતો સ્વર હોય એ લખવાનો, પણ સાચો સ્વર હોવો જોઈએ। ચિત્ર આપેલું હશે એટલે તમને ઇંગ્લિશમાં ચિત્ર સ્પેલિંગ સાથે ઓળખતા આવડતું હશે, તો નીચે તમને ખાલી જગ્યા પૂરતા આવડશે। હવે આગળ જોઈએ પ્રશ્ન 3, કૌંસમાંથી યોગ્ય મૂળાક્ષર વડે સ્પેલિંગ પૂરા કરો। તો જો તમને કૌંસ આપ્યો હશે અને નીચે સ્પેલિંગો આપેલા હશે, એમાં સ્પેલિંગોમાં ખાલી જગ્યા આપેલી હશે, અને કૌંસમાં સ્પેલિંગમાં એક સ્પેલિંગ હોય છે એ કૌંસમાં આપેલા હશે, મૂળાક્ષરો આપેલા હશે। ધારો કે જો તમારા સ્પેલિંગ છે એફ ખાલી જગ્યા એક્સ, તો આખો અહીંયા એફ ઓ એક્સ એવી ખાલી જગ્યા ના આપેલી હોય, પણ જો અહીંયા લીટી કરી છે નીચે મેં એના ઉપર ઓ છે ને, તો તમારે કૌંસમાં જે ખાલી જગ્યા આવશે એની અંદર લખેલું હોય કે ભાઈ એ ઓ આઈ ઈ એ રીતે આપેલું હોય, તો કે તમારે ખાલી જગ્યા ખૂટતો મૂળાક્ષર એ સ્પેલિંગમાં પૂરવાનો, તો લખ્યું છે ને કૌંસમાંથી યોગ્ય મૂળાક્ષર વડે સ્પેલિંગ પૂરા કરો। તો અહીં સ્પેલિંગો આપેલા હશે એમાં ખૂટતો જે મૂળાક્ષર હોય એ તમારે પૂરવાનો છે, અને કૌંસમાં એ મૂળાક્ષરો આપેલા જ હશે, એમાં યોગ્ય મૂળાક્ષર જે હોય એ તમારે સ્પેલિંગમાં લખવાનો, પડી ખબર? હવે પ્રશ્ન 3 બ, નીચે આપેલા ચિત્રો જોઈ તેમાં સ્પેલિંગ ઉચ્ચારણ અને શબ્દો વાંચી ફરીથી લખો। તો જે ઉપર તમને સ્પેલિંગ ઉચ્ચારણ અને ગુજરાતીમાં અર્થ આપ્યો એને તમારે નીચે લખવાનું છે, અહીંયા ચિત્ર આપેલું, જો અહીંયા ડોટનું ચિત્ર આપેલું છે, ડોટ એટલે બિંદુ, તો એને અહીંયા તમારે નીચે લખવાનું છે। હવે આગળ જોઈએ પ્રશ્ન 4, ઉદાહરણ મુજબ નીચે આપેલા સ્પેલિંગો અને ઉચ્ચારણ વાંચી તેમના સાચા અર્થ ફરતે આ રીતે ચોરસ કરો। તો જો તમને અહીંયા છે ને સ્પેલિંગ આપ્યું હશે અને ઉચ્ચારણ આપ્યું હોય અને ગુજરાતીમાં એનો અર્થ આપ્યો હોય, હવે સાચો ગુજરાતીમાં જે અર્થ હોય એના ઉપર તમારે આ રીતે ચોકડી એ ચોરસ ખાનું કરવાનું। ધારો કે જો અહીંયા આપેલું છે ને ડોગ, ડોગ એટલે લાકડું થાય કે કૂતરું, તો કૂતરું થાય ને, તો આ રીતે તમારે ચોરસમાં આ રીતે કરી દેવાનું સાચું હોય ત્યાં। હવે પ્રશ્ન 5 જોઈએ,
चौरस में आपेला शब्दों उपयोग कर चित्रों में नाम लखो। तो चौरस नो आ उपयोग करो एटले चौरस खाना पहेन ऊपर चित्र आप चित्र ओळखी नीचे एनु स्पेलिंग तमारे अहींया लखवानुं पड़ी। खबर जो अहींया चित्र मैं दौरी जाओ एने स्पेलिंग शुं थाय तो पीन, तो मैं पी आई एन लख्युं छे चौरस बॉक्स में। ए तमे प्रश्न पूछाय ए रीते तमारा चित्रनी नीचे चौरस बॉक्स आप्युं एमां साचो स्पेलिंग चित्र में जे चित्र आप्युं एनु साचो स्पेलिंग शुं थाय नीचे तमारा चौरस बॉक्स में लखवानुं पड़ी। खबर आ पेपर स्टाइल तमारे आ रीते पूछाशे एटले मैं जे तमने भणाव्युं छे ए तमारे कम्प्लीट तैयार करवानुं एमांथी ज पूछाशे। पड़ी खबर आनुं आ अत्यारे मैं तमने समजाव्युं एने जवाब ना होय जवाब प्रश्न एना ए प्रश्न ना होय प्रश्नो बीजा आवशे पण आ रीते तमारे पेपर पूछाशे। तो दरेक विद्यार्थी मित्रोए पेपरनी तैयारी कम्प्लीट करवी, आ रीते तमारो पेपर स्टाइल आवशे। दरेक विद्यार्थी मित्रोए मने खूब शांतिथी सांभळ्यो बदल खूब खूब धन्यवाद।